નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 5.2 ની અંદર પ્રથમ પ્રશ્ન છે, ઉપર સૂચના આપેલી છે કે નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a, સામાન્ય તફાવત d અને n નું પદ a છે, તો ખાલી જગ્યા ભરો. આ કોષ્ટક આપણને આપેલું છે પ્રથમ પ્રશ્નની અંદર, અને જ્યાં જ્યાં ખાલી જગ્યા છે એ આપણે ભરવાની છે. પાંચ પ્રશ્ન છે, પાંચ દાખલા છે કહેવાય. બરાબર, આપણે જો કોકમાં a આપેલો છે, d આપેલો છે, n આપેલો છે અને an મેળવવાનો છે, કોકમાં d મેળવવાનો છે, કોકમાં a મેળવવાનો છે. બધાયમાં અલગ અલગ મેળવવાનું છે, પણ એક જ જગ્યાએ તૂટે છે, બાકી બધું આપેલું છે. તો આના માટે તો એક સૂત્ર આપણે સૌ પ્રથમ લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા, બરાબર, કે n નું પદ મેળવવાનું. એ સૂત્રથી બધા દાખલા થઈ જશે. આપણી પાસે સૂત્ર હતું, જો પ્રથમ દાખલામાં આપણે લખશું an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d, આ સેનું સૂત્ર હતું. તો કે n નું પદ શોધો, આપણે ચર્ચા કરતા હતા પ્રથમ પદ એટલે a, બીજું પદ એટલે a વત્તા d, ત્રીજું પદ એટલે a વત્તા 2d, એટલે d ની આગળ કઈ સંખ્યા આવે, તો કે જેટલા નું પદ હોય એનાથી આગળની સંખ્યા આવે, એટલે અહીંયા n નું પદ હોય તો અહીંયા શું આવે, n માઇનસ 1 d. આવો આપણે પ્રથમ લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે આ સૂત્ર કઈ રીતે આવે. રેડી શું સૂત્ર છે, તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d. ચાલો, તો આમાં જેટલી કિંમત પ્રથમ રકમમાં આપેલી છે મેં મૂકી દઈ, a બરાબર 7 આપેલા છે, તો a ની જગ્યાએ 7, n ની જગ્યાએ 8 આ માઇનસ 1 અને d ની જગ્યાએ 3. સાદું રૂપ આપી દઈએ, આ 7 એમ 9, 8 માંથી 1 જાય, કેટલા વધે 7, 7 તેરી 21, અને 21 વત્તા 7 કેટલા થશે, 28. આપણને મળી ગયું n બરાબર 28. અહીંયા કેટલા આવશે, 28. ચાલો બીજો પ્રશ્ન જોઈએ. સૂત્ર બધા જ મને આપી જ આવશે, an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d. ચાલો બીજા ની અંદર જો a એટલે કેટલા આપેલા છે, માઇનસ 18, તો ચાલો મૂકી દઈએ માઇનસ 18 પ્લસ n, n બરાબર 10 માઇનસ 1 અને d મેળવવાનો છે, તો આપણે an આપેલું છે, n બરાબર કેટલા આવ્યા છે, 0. ચાલો આ દાખલામાં an મેળવવાનો હતો, બીજા ની અંદર an આપેલો, d ની કિંમત મેળવવાની છે. ચાલો સાદું રૂપ આપીએ, 0 એમ 9 માઇનસ 18 એમ 9, 10 માંથી 1 જાય, 9 વધે, 9 બી, આ માઇનસ 18 છે બરાબર ની સામેની સાઈડ હતા, આ બાજુ આવે તો પ્લસ થઈ જાય, તેથી 18 બરાબર 9 બી. બી ને સૂત્રનો કર્તા બનાવવો તો 18 ના છેદમાં 9, તો કેટલા આવશે, બી બરાબર 18 ભાગ્યા 9 એટલે 2. આનો ભાગાકારમાં, સોરી ગુણાકારમાં હતા, આ બાજુ ગયા તો ભાગાકારમાં 18 ભાગ્યા 9 એટલે કેટલા, 2. તો d ની કિંમત આપણને મળી ગઈ, કેટલી, 2. ત્યારબાદ ત્રીજો છે, ત્રીજા ની અંદર a મેળવવાનું છે, બાકી બધું આપેલું છે, તો આ સૂત્ર મૂકવાનું છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 અને d. ચાલો ત્રીજામાં જોવો, an એટલે કેટલા છે, માઇનસ 5, તો માઇનસ 5 a મેળવવાનું છે આપણે, n 18 માઇનસ 1 અને d સામાન્ય તફાવત માઇનસ 3. ચાલો બધી વિગત લખી નાખી, આ ત્રીજામાં આપણે a ની કિંમત નથી આપી, a ની કિંમત મેળવવાની છે, આ માઇનસ 5 એમ નામ રાખીએ, આ a એમ નામ રાખીએ, 18 માંથી 1 જાય કેટલા વધે, 17, 18 માંથી 1 જાય એટલે 17, 17 ગુણ્યા 3, 17 તરી 51, પણ વધતે ઓછે ઓછા થશે એટલે માઇનસ 51. એ એમ નામ રાખો, 18 માંથી 1 જ્યારે 17, 17 તેરી 51 કેવા, માઇનસ. રેડી, ચાલો આ માઇનસ 5 એમ નામ રાખીએ, 51 ને આગળ જોઈએ તો પ્લસ થઈ જાય, આગળ ખાલી એ વહી જાય, 51 માઇનસ બરાબર ની સામેની સાઈડ હતા, આગળ જોઈએ તો પ્લસ, 51 માંથી 5 કાઢ નાખો એટલે એની કિંમત
चलो ये दीपक पड़े सही ना कि ये बराबर 47 504 दाखलो है माने का जो ए एन ए प्लस एन माइनस 1 ने दी ए એટલે 3/6 ए बराबर माइनस 18.9 माइनस 18.9 प्लस एन एन मेळवानो છે અને ડી સામાન્ય તફાવત છે 2.5 બધા દાખલા એકદમ ઈઝી છે બધા જ માં એક જ સૂત્ર મૂકવાનું છે જે કિંમત નો આવે એની કિંમત મેળવવાની છે ચાલો 3.6 એમ રાખીએ આ માઈનસ 18.9 પ્લસ n માઈનસ 1 જો જો આપણે શું કરવાનું છે સાદુરૂપ ઘણી બધી રીતે આપી શકાય પહેલા તો આપણે આ છે ને બરાબર આ બાજુ લઈ લઈએ 18.9 માઈનસ છે ને આ બાજુ લઈએ તો પ્લસ થઈ જાય એટલે આ 3.6 18.9 તો આ બાજુ શું બની જા n માઈનસ 1 અને 2.5 ચાલો આ બેનો સરવાળો કરવા જઈએ 3.6 અને 18.9 18.9 અને 3.6 9 તર 12 નો ગુણો વધીએ 22.5 થશે કેટલા થશે 22.5 અને આ 2.5 આ બાજુ હતા તો ગુણાકારમાં હતા આ સાઈડ લઈ આવો તો ભાગાકારમાં આવે આ બાજુ આવી ગયા n માઈનસ 1 હવે આપણે ભાગાકાર કરવાનો છે 22.5 ભાગ્યા 2.5 તો પોઈન્ટ મારો અઘરો છે તો પોઈન્ટ કાઢવા હોય તો આ રીતે લખી જાય જો n માઈનસ 1 એમ નો રાખી આને કર નાખી 225 ના છેદમાં 10 પોઈન્ટ કાઢો છેદમાં 10 આવ્યો આને કર નાખી 25 છેદમાં એના છેદમાં આવે 10 છેદનો છેદ ક્યાં જાય 5 અને 10 10 ઉડી ગયા એટલે કેટલા વેધા 225 ના છેદમાં 25 225 ભાગ્યા 25 કરો એટલે કેટલા આવે 8 ને 1 9 તો n માઈનસ 1 બરાબર 9 તેથી n બરાબર 1 કોઈ કો જાય એટલે પ્લસ થઈ જાય તો 9 ને 1 કેટલા થઈ જાય 10 n બરાબર 10 મળ્યા કમ્પ્લેટ ત્યારબાદ છેલ્લો અને પાંચમો છે a n a પ્લસ n માઈનસ 1 અને d ચાલો a n મેળવવાનું છે પ્રથમ દાખલા જેવો છે કે પાછો a n મેળવવા એ આપણે આપેલા છે 3.5 પ્લસ n 105 માઈનસ 1 અને સામાન્ય તફાવત d આપણે આપેલા છે 0 ચાલો આમાંથી 105 માંથી 1 જશે એટલે 104 થશે પણ એની સાથે 0 છે એટલે શું થઈ જશે 0 આખું પદ 0 થઈ જશે તો કેટલા હશે ખાલી 3.5 n બરાબર મળશે આપણે 3.5 કમ્પ્લેટ 5-5 દાખલા કે ભલે ખાલી જગ્યા કે ભલે નાની એક માર્કમાં પૂછાયેલી છે એક સૂત્રથી બધાય થાય આપણે એક સૂત્ર આવડતું હોય n માં બધું કે n બરાબર n પ્લસ n માઈનસ 1 અને d ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો બે વિકલ્પના પ્રશ્ન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે ગણતરી કરીને આપણે ચેક કરવાનું છે બરાબર બીજાનો પ્રથમ એવો છે કે સમાંતર શ્રેણી 10 7 4 એમ કરતા કરતા 30 નું પદ ખાલી જગ્યા છે આપણે કેટલા નું પદ મેળવવાનું છે 30 નું પદ શું હશે કહેવાનું આ પ્રથમ પદ આ બીજું આ ત્રીજું એમ કરતા કરતા 30 નું પદ શું હશે એ મેળવવાનું છે તો પહેલા તો આપણને જે આવ્યું છે એ લખી નાખીએ આને કહેવાય પ્રથમ પદ પ્રથમ પદ ને આપણે શેના વડે દર્શાવીએ સ્મોલ a વડે તો લખી નાખી ચાલો અહીં a બરાબર પ્રથમ ની ગણતરી અહીં a બરાબર 10 રેડી પ્રથમ પદ a બરાબર 10 હવે આપણે સામાન્ય તફાવત d લઈ લઈએ d બરાબર શું આવશે બીજા પદ બાકી પ્રથમ પદ બાદ કરો એટલે 7 માઈનસ 10 બરાબર માઈનસ 3 પ્રથમ પદ a આવી ગયું સામાન્ય તફાવત માઈનસ 3 મેળા અરે n બરાબર કેટલા થશે 30 30 નું પદ છે એટલે n બરાબર 30 આટલું આપણે રકમમાં આપેલું છે આપણે 30 નું પદ મેળવવાનું છે એટલે કે a 30 મેળવવાના છે આ
આપણી પાસે સૂત્ર હતું n બરાબર a પ્લસ n માઈનસ 1 અને d આયા a n n ઉપર જોતું હોય તો n આવે આપણે કેટલા ઉપર જોઈએ છે 30 ઉપર જોઈએ છે તો એમ લખાય કે a 30 તેથી a 30 બરાબર a એટલે પ્રથમ પદ 10 વત્તા n માઈનસ 1 n એટલે 30 30 માઈનસ f અને સામાન્ય તફાવત d કેટલા છે માઈનસ 3 4 આ 10 એ 30 માંથી 1 જાય એટલે કેટલા વધે 29 29 ગુણ્યા માઈનસ 3 એટલે કે 29 ગુણ્યા 3 તમે કરવા જાઓ 9 13 27 નો 7 નો વધી 2 3 2 6 6 ને 2 8 87 30 તેરી 90 થાય 90 કરતા 3 ઓછા 87 તો કેવા આવશે માઈનસ એટલે 10 માઈનસ 87 10 માંથી 87 બાદ કરવા જાઓ એટલે કેટલા વધે માઈનસ 77 રેડી 87 માંથી 10 કાઢો મોટા નિશાની આ માઈનસ 77 આપણા ઓપ્શન માં છે 77 તો કે આ છે તો જવાબ આવે માઈનસ 77 કમ્પ્લીટ પ્રથમ બીજાનો પ્રથમ ત્યારબાદ બીજો એમાં એના જેવું છે સમાંતર શ્રેણી માઇનસ 3 માઇનસ 1 તૃતીયાંશ 2 એમ કરી અને n નું પદ મેળવવાનું છે આ જ રીતે દાખલો કરવાનો છે આપણે આમાં 30 નું પદ મેળવવાનું હતું આમાં કેટલા મેળવવાનું છે 11 નું પદ મેળવવાનું તો પહેલા લખી નાખી a બરાબર કેટલા આવશે જો એમાં a એટલે પ્રથમ માઇનસ 3 પછી સામાન્ય તફાવત d d કઈ રીતે મળે તો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો માઇનસ 1 અને માઇનસ માઇનસ 3 તો જો ગુણો થાય આ માઇનસ 3 હતા અને આ માઇનસ 3 છે ના તફાવત રેડી કોઈ આ રીતે થાજો આ માઇનસ 1 તૃતીયાંશ ને આ ઓછે ઓછે વત્તા 3 થઈ ગયું રેડી આ માની સાથે ગુણાકાર થાય માઇનસ 1 વત્તા 3 ગુણ્યા 6 છેદમાં 2 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં 2 સામાન્ય તફાવત ડી કેટલા મળશે 5 ના છેદમાં 2 અને n બરાબર કેટલા લેશું આપણે 11 શું આપણે 11 નું પદ મેળવવાનું છે ચાલો આપણું સૂત્ર છે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે કેટલા નું પદ મેળવવાનું છે આ વખતે 11 એટલે a 11 પછી આવે a પ્રથમ પદ માઇનસ 3 વત્તા n માઇનસ 1 n એટલે 11 11 માઇનસ 1 અને સામાન્ય તફાવત d કેટલું આવે 5 ના છેદમાં આ માઇનસ 3 એમ 11 માંથી 1 જાય એટલે કેટલા વધે 10 અને 5 ના છેદમાં 2 અહીંયા છેદ કરવા જશો તો કેટલા આવશે 5 પછી પછી 25 25 માંથી 3 જાય કેટલા આવશે 22 11 નું પદ આપણે મેળવવા જાય એટલે કે a 11 તો આપણને શું મળશે 22 મળશે કેટલા આવશે આપણને 22 કમ્પ્લેટ બે બે દાખલા એ જ રીતે ગણવાના છે એક સૂત્રથી બે દાખલા ગણવાના હતા પ્રથમનો જવાબ આવ્યો માઇનસ 77 અને બીજાનો જવાબ આવ્યો 22 આપણે ઓપ્શનમાં જોઈ લીધું છે 22 આ કુટી 22 છે કમ્પ્લેટ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન ત્રીજા પ્રશ્નની અંદર જો શું કરવાનું છે શ્રેણી આપેલી છે વચ્ચે ખાના આપેલા છે એટલે કે આપણે સૂચના છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાના નું પદ શોધો પ્રથમ પદ 2 આપેલું છે બીજું પદ આપણને આપ્યું નથી ત્રીજું પદ કેટલા આપેલા 26 આપેલા છે આપણે વચ્ચેનું પદ મેળવવાનું છે ચાલો અહીંયા કેટલા આવશે આપણે આ પ્રથમની ગણતરી કરીએ અહીંયા 2 છે અહીંયા આપણે મેળવવાના છે બરાબર તો કે પ્રથમ પદને શેના આપણે દર્શાવવા a વડે આપણી પાસે આની કિંમત છે a એટલે a અને ત્રીજું પદ એટલે શું થાય તો કે આપણે ખબર છે ત્રીજું પદ એટલે આમ લખો તમે ત્રીજું પદ બરાબર એ વત્તા 2 આની કિંમત આપણને આપેલી છે કેટલી 26 પ્રથમ પદ a આપેલા છે ત્રીજું પદ એટલે શું થાય a વત્તા 2 એની કિંમત કેટલી આપેલી છે 26 આપેલી છે રેડી આપણે બીજું પદ મેળવવાનું છે તો સૌ પ્રથમ શું કરશું આની અંદર a ની કિંમત મૂકી દેશું એટલે શેની કિંમત મળી જશે d ની કિંમત મળી જશે તો જો આ વખતે જો a એટલે કેટલા થશે 2 વત્તા 2 અને d અને આના બરાબર આપણને આપેલા છે કે
26 આ બે ક્રોસ હતા સામેની સાઈડ જાય તો માઈનસ થઈ જાય એટલે કે 2d બરાબર 26 માઈનસ 2 તો d બરાબર 26 માંથી 2 જાય એટલે 24 છેદમાં 2 આ બે ભાગાકાર હોય ગયા એટલે d બરાબર 12 મળશે કેટલા મળશે 12 રેડી આપણે પ્રથમ પદ પડી ગયું સામાન્ય તફાવત પડી ગયો હવે આપણે કોઈ પણ પદ જોતું હોય તો મળી જાય આપણે કેટલા પદ જોઈએ છે બીજું પદ જોઈએ છે તો બીજું પદ બરાબર બીજું પદ એટલે શું થાય a + d પ્રથમ પદ a બીજું પદ a + d ત્રીજું પદ a + 2d ચોથું પદ a + 3d એટલે કે a + d a એટલે 2 અને d એટલે 12 12 ને 2 14 શું આવશે પાલિકાનામાં 14 કમ્પ્લીટ તો કે આના માટે આપણે સામાન્ય તફાવત પહેલા મેળવવો પડે પ્રથમ પદ ખબર હતી ત્રીજું પદ ખબર હતી બીજું પદ આપણને ખબર નહોતી તેના માટે સૌપ્રથમ આપણે શું મેળવ્યું સામાન્ય તફાવત ડી સામાન્ય તફાવત મળી જાય હવે કોઈ પણ પદામાંથી મળી જાય ત્યારબાદ બીજો જોવો એ મને માં પ્રથમ પદ નથી આવે બીજું પદ આવેલું ત્રીજું પદ નથી આવેલું ચોથું પદ આવેલું છે રેડી તો આ કેટલાનું પદ આવેલું છે બીજું પદ તો જો આપ લખી શકાય બીજું પદ બરાબર બીજું પદ એટલે શું થાય a + d બીજા પદને શું કહેવાય a + d રેડી અને બીજા પદની કિંમત આપણે આપેલી છે કેટલી આપેલી છે 13 તો આપ લખી શકાય 13 બરાબર a + d લખી શકાય એ જ રીતે ચોથું પદ આપેલું છે ચોથું પદ બરાબર ચોથું પદ એટલે શું થાય a + 3d a + 3d અને ચોથું પદ આપણને આપેલું છે 3 તેથી 3 બરાબર a + 3 જો જો હવે આપણે શું કરવાનું છે આપણે a ની અને d ની બે ની કિંમત મેળવવાની છે એક સમીકરણ આ થઈ ગયું એક સમીકરણ આ થઈ ગયું બે સમીકરણ છે બે ચલ છે સમીકરણ ઉકેલો એટલે કિંમત મળી જાય કઈ રીતે ઉકેલશું તો કે જો આમાંથી એને સૂત્રનો કર્તા બનાવી નાખે એટલે આવું થાય 13 માઈનસ d બરાબર a શું કર્યું d ને આ સાઈડ લઈ ગયા એટલે માઈનસ થઈ ગયું તો a ની કિંમત મળી શું મળી 13 માઈનસ d એ જ રીતે ઓલાવા પણ a ની કિંમત લેવા જાય તો આવું થાય 3 માઈનસ 3 d બરાબર a રેડી a માં 3 d ને આ બાજુ લીધા એટલે માઈનસ થઈ ગયા d a ની કિંમત મળી હવે a ની બે કિંમત મળી આ a ની કિંમત છે આ a ની કિંમત બે એ ની કિંમત હોય તો સરખાવી શકાય તો આવું થાય જો 13 માઈનસ d બરાબર 3 માઈનસ 3 ઘણી બધી રીતે સમીકરણ ઉકેલી શકાય બરાબર આપણે સમીકરણ ચેપ્ટર ભણી જાશું પછી આપણે આવશે લોકની રીત ને આદેશ ની રીત ઉકેલતા પણ અત્યારે આપણે ડાયરેક્ટ ઉકેલી ચાલો 13 નો કાપીએ 3 માઈનસ 10 તો આ બાજુ તો માઈનસ થઈ ગયા માઈનસ 3 d એમ માં d આ લીધો એટલે d કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા 13 માંથી 3 જાય એટલે 10 વધે અને અહીંયા આવશે માઈનસ 2d બે ને છેદમાંથી આવો એટલે ભાગાકાર માં ટૂંકમાં જાય એટલે 10 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે 5 તો કેવા આવશે માઈનસ 5 એટલે કે d બરાબર માઈનસ 5 મળે કેટલા મળે માઈનસ 5 આપણે d મળી ગયું હવે આપણે a ની કિંમત મેળવી લઈએ આ કિંમત d ની અહીંયા મૂકી દે રેડી તો શું થાય જો d ની જગ્યાએ મૂકશું માઈનસ 5 આ 3 ઓછો ઓછો વત્તા 5 તેરી 15 બરાબર a તેથી a બરાબર 18 રેડી a મળી ગયો d મળી ગયો હવે આપણે જેની કિંમત જોતી હોય આપણને મળી જાય જો કેટલા પદ આપણે જોતું છું જો પ્રથમ પદ તો પ્રથમ પદ એટલે શું થાય એ તો પ્રથમ પદ તો આપણે મળી કેટલા આવ્યા 18 એ બરાબર 18 પ્રથમ પદ એ બરાબર 18 બીજું શું આપણે જોતું હતું પ્રથમ બીજું અને ત્રીજું પદ જોતું હતું તો ત્રીજું પદ બરાબર શું થાય એ વત્તા 2d એ એટલે 18 અને 2 એમ નો અને d એટલે માઇનસ 5 આ થશે માઇનસ 10 એટલે 18 માઇનસ 10 કેટલા આવશે 8 ચોથું ત્રીજું પદ મળશે આપણને કેટલું 8 કમ્પ્લીટ બધાયમાં એક જ સૂત્રથી દાખલા કરવાના છે આ 5 ખાલી જગ્યા છે બરાબર
બીજો ગણાયો ત્રીજો અને ચોથો નથી ગણાવતા સા માટે તો ક્યાંના જેવા છે ખાલી અંક બદલે તમને પ્રથમ પદ આપેલું હોય છે રૂપો દાય કોઈ વચ્ચેના પદ મેળવવાના હોય અથવા વચ્ચેના પદ એક પણ કોઈ પણ પદ મેળવવાનું તો આવી જ રીતના છે એકા પાંચમું લઈ લઈએ બરાબર જો પાંચમાં ની અંદર શું આપેલું છે કેટલાનું પદ આપ્યું છે બીજું આપ્યું છે જે આપ્યું હોય લેવાય બીજું પદ બરાબર a વત્તા b રેડી અને a વત્તા b બરાબર બીજું પદ એટલે કેટલા આપ્યા છે 38 લખી શકાય આમાંથી આપણે a ના સૂત્રનો કરતા કરતા તો આવું થાય જો a બરાબર 38 માઈનસ b રેડી એ બી રીતે હજી કેટલામાં પદ આપ્યું છે 1 2 3 4 5 અને છઠ્ઠું પદ 1 2 3 4 5 છઠ્ઠું પદ આપેલું છે તો કે છઠ્ઠું પદ બરાબર a + 5b 5 બરાબર કેટલા આપેલા છે આપણે -22 એમાંથી એને સૂત્રમાં વર્તા બનાવી તો a બરાબર -22 અને -5 આ a ની કિંમત છે આ a ની કિંમત છે આ બે a ની કિંમત છે ઈ બે ને આપણે સરખાવી દઈએ તો આવું થાય 38 -3 બરાબર -22 -5 રેડી 38 કેમ નામ રાખ્યા માઈનસ ભાગ્યા ની કરો તો પ્લસ થઈ જાય આ -5 ની કેમ નામ રાખો આ માઈનસ ની હતો આ ની કરો તો પ્લસ થઈ જાય 38 22 કરશો એટલે 60 થશે તો 60 બરાબર આવશે -4b -5 ની વત્તા 1 ની એટલે -4b 4 ભાગાકાર માં આવે એટલે 60 ભાગ્યા 4 તો 15 આવે તો કેમ આવશે માઈનસ d બરાબર -1 આપને d ની કિંમત મળી ગઈ હવે એ કિંમત ગમે એમાં મૂકો એટલે એની કિંમત મળી જાય આમાં મૂકી દીધી બરાબર 2 ની કિંમત તો આવું થાય a બરાબર 38 અને આ માઈનસ એટલે -15 આ d ની કિંમત મૂકી તો 38 વત્તા 15 38 માં 15 નાખશો એટલે 35 40 50 53 થશે એટલે a બરાબર એ મળી ગયો ડી મળી ગયો હવે આપણે જેટલા મુકો જો તો એક પદ આપણને મળી હવે તો આપણે પ્રથમ પદ જોઈએ છે પેલા તો પ્રથમ પદ એ બરાબર 53 પછી બીજું પદ છે ત્રીજું પદ જોઈએ છે તો ત્રીજું પદ બરાબર a વત્તા 2b ત્રીજું પદ એટલે શું થાય a વત્તા 2b a એટલે 53 અને 2 એમ નામ અને d એટલે -15 તો થશે 53 -30 53 માંથી 30 કાઢ નાખો એટલે 20 ને 23 વધશે રેડી પછી ત્રીજું પદ આવી ચોથું પદ બરાબર a વત્તા 3b અને a એટલે 53 અને b એટલે -15 આ 53 એમ નો 15 તેરી 45 53 માંથી 45 કાઢ નાખશો એટલે 15 એટલે 18 વધશે ત્રીજું પદ ચોથું પદ આજે પાંચમું પદ આપણે મેળવવાનું છે પાંચમું પદ બરાબર a વત્તા 4d a એટલે 53 ને 4 અને d એટલે -15 15 ચોકા ને 60 રેડી 53 માંથી 60 કાઢવાના છે તો શું આવશે -7 છેલ્લું ઉત્પાદ પાંચમું ઉત્પાદ કેવું આવ્યું -7 બાકી બધા પ્લસ અને આના કરતાં બીજી રીતે અહીંથી નિર્ણય હોય તો કે પ્રથમ પદમાં તફાવત ઉમેરો તો એના પછીનું પદ મળે બીજા પદમાં તફાવત ઉમેરો તો ત્રીજું પદ મળે એ રીતે ગણવાનો તો પણ ચાલે કમ્પ્લેટ શું કરવાનું છે એક સૂત્ર કહેતા પ્રથમ પદ મેળવી લેવાનું જે નવાઈ હોય તો અને સામાન્ય તફાવત ડી જો આ બે વસ્તુ આપણે જાણતા હોય તો આપણે બધા પદ મેળવી શકીએ